वडोदरा शहर के दक्षिण इलाके में फिर से एक बार 3 लाख लोग पानी की समस्या को लेकर परेशान हो रहे हैं। इस मामले में विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव ने म्यूनिसिपल कमिश्नर अजय भादु को फिर से एक बार शिकायत की। वडोदरा शहर में पानी की समस्या जैसे सुलझने का नाम ही नहीं ले रही है। दक्षिण इलाके में फिर से 3 लाख लोग पानी को लेकर तरस रहे हैं। पहले तो शहर के दक्षिण और पूर्व इलाके में गंदा पानी वितरित होता था और अभी भी कई जगहों पर बदबूदार पानी वितरित हो रहा है। इस बार दक्षिण इलाके में वापस लोगों को 3 दिन से पानी वितरित नहीं किया जा रहा है। व्रजवेणु डुप्लेक्स, व्रजवेणु कॉम्प्लेक्स, श्रीजी कॉम्प्लेक्स, श्रीनाथ दर्शन समेत के कपुराई गांव, डबोई रोड की सभी सोसाइटियां और मोहल्ले में भी 3 दिन से पानी वितरित नहीं किया गया है, जिस पर आज विपक्ष नेता ने नाराजगी जताते हुए म्यूनिसिपल कमिश्नर से इस बात की शिकायत की और इन लोगों को पानी वितरित करने की मांग की। લિમિટ આની મુલાકાત લીધી ટ્રીટમેન્ટ પ્લાનની સવાલ એવું છે કે છેલ્લા 3 દિવસથી ને આજે 4th દિવસ થયો, 4 દિવસથી નારાયણ સ્કૂલથી લઈ અને ઠેઠ હાઈવે સુધી અને હાઈવેને પૂરું કરી અને આખું કપરાઈ ગામ, કપરાઈ ગામમાંથી આપણે નીકળીએ તો સીધું તમારે બધી સોસાયટીઓ, સોસાયટીની સાથે બુડાના મકાન, ઉડાના મકાન સાથે સોમા તલાવ, સોમા તલાવથી પણ આગળ નીકળીએ તો ભારતવાડી, ભારતવાડીથી આગળ નીકળીએ તો પછી ઉડાના મકાન, મહાનગર, મહાનગરની સાથે સાથે જયનારાયણનગર, આ બધી વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસ અને આજે 4th દિવસ થયો પાણી નથી આવતું। કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલાં તમે 5.5 મહિના સુધી ગંદુ પાણી આપ્યું, હજુ ગંદુ પાણીનો નિકાલ થયો નથી, હજુ પણ ઘણી જગ્યા પર દુર્ગંધ મારતું પાણી આવે છે, ડ્રેનેજ મિક્સ પાણી આવે છે। પેલું તો લિમેટાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જ ગંદુ પાણી આવતું હતું, કીચડવાળું પાણી, માતલીવાળું પાણી, પીળા કલરનું પાણી, ચીકણું પાણી બધું ત્યાંથી જ આવતું હતું। એને કરતાં હજુ 5.5 મહિના થયા, આજે 3 દિવસથી લોકો બૂમો પાડે છે, 1 ટીપું પાણી નથી આવતું। હું જ્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ગયો ત્યારે એની રિપેરિંગનું કામ ચાલતું હતું, 3જા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, અને બધા ગોટાળા, પહેલાં કોન્ટ્રાક્ટર બનાવનાર અને ચલાવનાર બંનેના ગોટાળા સામે આવ્યા। આજ દિવસ સુધી એની મરામત કરી નથી અને મરામત નથી કરી, એ નળીઓ સાફ નથી કરી, એ બધું સામે જોવા આવ્યું। તેમ છતાં પાણીના વિતરણની અંદર ખામીઓ છે, હું વારંવાર કહું છું। આ પાણી ત્યાંથી મેં તપાસ કરી તો કે પાણી બરાબર જાય છે, તો પાણી શું અંદરથી ગાયબ થઈ જાય છે ભાઈ? તો 3-3 દિવસ, 4-4 દિવસથી લોકોને પાણી નથી મળતું। હું તો આપના માધ્યમથી લોકોને બી કહેવા માગું છું કે આપનો અધિકાર જે છે, જ્યારે તમે પાણી વેરો ભરતા હોય, પાણીનો ટેક્સ ભરતા હોય, તો કોર્પોરેશન પાસેથી પાણી લેવાનો તમારો અધિકાર છે, અને એ અધિકારથી તમે વંચિત રહો છો ત્યારે તમે બોલતા નથી, ચૂપ બેસી રહો છો। કેમ ચૂપ બેસી રહો છો? 5.5 મહિના સુધી પાણી ગંદુ હોય ત્યારે બી ચૂપ બેસી રહ્યા? અરે ભાઈ, આપણો અધિકાર છે ને, અધિકાર લેતા શીખો તમે। આપે મને પ્રતિનિધિ બનાવ્યો છે, હું આમાં આપની લડાઈ લડું છું, પણ સંગઠિત થઈને આપણે લડાઈ લડીશું, તો એનો મતલબ એ છે કે આપણે કંઈક ને કંઈક મેળવીશું। આજે 2 દિવસથી હું જ્યારે લડું છું ત્યારે અમુક જગ્યા પર વાલ બંધ કરીને લોકોને પાણી મળ્યું છે, પણ હજુ પણ 4થા દિવસે પણ અમુક વિસ્તારમાં પાણી નથી મળ્યું। જે અત્યારે મેં ચર્ચા કરી કાર્યપાલક ઇન્જિનિયર મુકુંદ જોડે, તો કે હું અમ્યાથી આમ વાળીને પાણી આપું છું। આ ગોલા પદ્ધતિ કરશું, ક્યાં સુધી ચલાવશો ભાઈ? કે તમે આમથી પાણી વાળીને આમ આપ્યું ને આમથી પાણીને વામ આપ્યું, તમારી કોઈ સિસ્ટમ છે કે નહીં? આખી ગાયકવાડ સરકારથી કોંગ્રેસ સરકાર જ્યાં સુધી બેઠી ત્યાં સુધી જે સિસ્ટમ બનાવ્યું હતું, આખા સિસ્ટમને તોડી નાખ્યું। એ સિસ્ટમ આપણે પોતાના કોર્પોરેશનના કર્મચારીઓ ચલાવતા હતા, એની જગ્યા પર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લોકોને કમાવાનો ધંધો જે કર્યો છે, એનાથી વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના નાગરિકો જે હેરાન થઈ રહ્યા છે, એના માટે ચોક્કસ એક મોટી લડત આપવી પડશે, એવું આપના માધ્યમથી લોકોને જણાવવા માગું છું। પાણી નો ડાઉટ 70-80-80% ઉપર બી સારું થઈ ગયું છે, પણ જ્યાં ડ્રેનેજની લાઈનો મિક્સ થઈ ગઈ છે અને જ્યાં ડ્રેનેજ પાણીની લાઈનો જર્જરિત થઈ ગઈ છે, એવા વિસ્તારોમાં કાના પડીને અને જેસીબીએ આ શહેરનું સત્યાનાશ વાળી દીધું છે, ઘણું નુકસાન કર્યું છે। તે જર્જરિતના લીધે ડ્રેનેજનું પાણી જે જાય છે અને જેના લીધે લોકોને ગંદુ પાણી પીવું છે, એની હજુ પણ કામગીરી કરવાની બાકી છે, અને કમિશનર એ કામગીરી કરી રહ્યા છે,
નો ડાઉટ કમિશનર કામગીરી કર્યા છે, પણ એનો મતલબ એ નથી કે એમની કામગીરીના લીધે લોકો ગંદુ પાણી પીએ. આના માટે ચોક્કસ એક જગ્યા પર ઊભા થઈને લડાઈ લડવી પડશે એવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે.